સાંગો પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં કોવિડ 19ના દરેક નિયમો સાથે સરકારી કોલેજોમાં અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં દાદરા નગર હવેલી નીન એપીજે અબ્દુલ કલામ કોલેજ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓના કોવિડ 19 ટેસ્ટ સેમ્પલ માટે લેવાયા હતા. 668 વિદ્યાર્થીઓ હાજર રહેતા તમામના ટેસ્ટિંગ કરાવતા નેગેટિવ આવ્યા હતા. આ કોલેજ બિલ્ડિંગને સેનેટાઇઝ કરાયું હતું. વિદ્યાર્થીઓ એક બેચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવા સાથે બે બેચમાં અભ્યાસ કરશે. જે વિદ્યાર્થીઓને પરમિશન ન આપી તેઓ ઓનલાઈન ક્લાસની સુવિધા અપાશે. 8 મહિના સુધી કોલેજીસ ને સ્કૂલ્સ બધી બંધ હતી, તેમાં હવે સરકારે સારું કર્યું છે કે સ્ટાર્ટ કર્યું છે. એઝ અ 50% લોકો માટે બોલાવેલા છે. તેમાં હવે ઓનલાઈનના કેટલા બધા ડ્રોબેક્સ છે તો આ તમને બી ખબર છે કે બરાબર ભણાય નહીં, કરાય નહીં, આપણને જે કોઈ બી પ્રોબ્લમ હોય તે આપણે બરાબર રીતના આપણે બોલાય બી નહીં. હવે હમણાં કોલેજ સ્ટાર્ટ કરી છે, જરાક લેક્ચર્સ લેતા છે, એમાં 50%માં બી તેમાં જેને બી એમ પ્રોબ્લમ રહે તે ડાયરેક્ટ કહી શકે છે. ફેસ ટુ ફેસ સર લોકોને કોઈને બી કહી શકે છે, એટલે એ બી સારી વસ્તુ કહેવાય છે. ને હવે વાત કરીએ તો આપણા ગવર્મેન્ટના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે બધા જ ફોલો કરતા છે. 50% બી બહુ જ સારું કહેવાય છે અને બધા સોશિયલ ડિસ્ટન્સિંગમાં બી છે. અહીંયા તો અમારે બધું બરાબર, કોલેજમાં તો અમારે બધું બરાબર જ છે. અમારે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને અમારા બધા ફોલો રૂલ્સ કરાવે છે. અમારે માસ્ક બી રેગ્યુલરલી પહેરવાનું કહી છે અને અમે પેશન્ટ્સ બી ટ્રીટ કરતા છે, પણ અમે બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરીને કરતા છે. અને અમે યુટી એડમિનિસ્ટ્રેશનનું બહુ થેન્કફુલ છે, બિકોઝ એના લોકોએ જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કાઢ્યા છે એ બહુ હેલ્પફુલ છે એન્ડ અમે એને ફોલો બી કરતા છે. અમારે કોલેજ પણ ઓનલાઈન ક્લાસીસ જ અટેન્ડ થતા હતા અને બહુ ડિફિકલ્ટ હતું, કેમ કે અમારે બધા લેક્ચર્સ ને બધું ઓનલાઈન જ હતું. અમે પેશન્ટ પણ ટ્રીટ કરી શકતા હતા નહીં એઝ ડેન્ટલ સ્ટુડન્ટ્સ. સો એન્ડ લેક્ચર્સમાં અગર કંઈ ડાઉટ હોય યા ઇન્ટરનેટ કનેક્શનની પ્રોબ્લેમ હોય તો અમારે બહુ પ્રોબ્લેમ્સ થતી હતી. તો એ કારણે અમારે હમણાં કોલેજ ચાલુ થઈ છે તો સારી રીતના અમારે બધું લેક્ચર્સ અને બધું ચાલુ કર્યું છે બધા સોશિયલ ડિસ્ટન્સિંગ. 8 મહિના સુધી જ્યારે કોલેજ બંધ હતી તો કઈ રીતના પ્રોબ્લેમ આવી અને અત્યારે આજે જ્યારે કોલેજમાં પ્રથમ દિવસ છે ને તમે પહેલાં અહીંયા આવ્યા છો તો કેવું ફીલ થઈ રહ્યું છે? બહુ સારું ફીલ થઈ રહ્યું છે, કેમ કે 8 મહિનાથી અમે ઘરમાં હતા તો અમે બહુ જ ફ્રસ્ટ્રેટ થઈ ગયા હતા એઝ સ્ટુડન્ટ્સ. એન્ડ હવે અહીંયા આવ્યા છે તો અમે ઇન્ટરેક્ટ પણ અમારા કલીગ સાથે કે અમારા પ્રોફેસર સાથે અમે ઇન્ટરેક્ટ પણ કરી શકીએ અને અમે બધા ડાઉટ્સ પણ ક્લિયર કરી શકીએ એઝ અ સ્ટુડન્ટ.